આ પૃથ્વી પાખંડે ખાધી સત્યની શોધ નથી ડાબી. નમસ્કાર, હું ભરત સાધુ, આપ નિહાળી રહ્યા છો રામદળ. રામદળ એક ચળવળ બની ચૂક્યું છે, જે જન જનને, ઘર ઘરને મૂળ સનાતન શાશ્વત વૈદિક ધર્મની સાથે જોડી ગયું છે. અમારો હેતુ, અમારો ઉદ્દેશ્ય એક જ, લોકો સત્યને સમજે, સત્યને જાણે, સત્યને પિસાણે. ને વર્તમાન સમય જ્યારે પાખંડીઓનો છે, દંભીઓનો છે, વ્યભિચારીઓનો છે, ધર્મના સ્થાન ઉપર આવા લોકો પોતાનો અડિંગો જમાવીને બેઠા હોય, ત્યારે આવા પાખંડીઓથી, દંભીઓથી સમાજને મુક્ત કરવાનો છે. હા, ભજન મઢી, પણ ભજન નથી ત્યાં નકરા ભવાડાઓ છે. આવા ભજનના નામે, સનાતન ધર્મના નામે, શાશ્વત ધર્મના નામે, વૈદિક ધર્મના નામે પોતાના તૂત ચલાવતા હોય, પાખંડ ચલાવતા હોય, દંભ હોય, આડંબર હોય, આવા સ્થાનો પરથી હું રામદળ ચળવળના માધ્યમથી દરેક સનાતનીઓને અપીલ કરી રહ્યો છું. આવો સત્ય ધર્મના રક્ષણ માટે બહાર આવીએ, સનાતન ધર્મના રક્ષણ માટે બહાર આવીએ, શાશ્વત વૈદિક ધર્મને બચાવવા નીકળીએ, પણ પાખંડીઓને નહીં. પાખંડીઓનું ક્યારેય પણ સમર્થન ન કરવું જોઈએ, નમન કરવું જોઈએ જ્યાં સાધુતા છે. સંતોને વંદન. ભજન વિનાની મારી ભૂખ ન જાય, સમરણ વિના મારી તલબ ન જાય. ભજન મઠી તો ખાલી ફક્ત નામ છે, ત્યાં ભજન નથી થતું, ભવાડાઓ થઈ રહ્યા છે. ભજનમાં ખોટે ખોટું માથું ધૂણાવતા આ લોકોને ભજન ઉતર્યું નથી, ભજન લાગ્યું જ નથી. જેનું ભીતર નથી રંગાણું, આવા બની બેઠેલા બાવાઓથી સાવધાન થઈ જવાનો સમય આવી ગયો છે. આ પાખંડીઓને હવે ઓળખી લ્યો. આપણે ભગવા કપડામાં ભગવાનના દર્શન કરતા હોઈએ છીએ, પણ વર્તમાનમાં આ જ ભગવા કપડામાં દંભીઓ, લંપટીઓ, વ્યભિચારીઓ સુપાઈને બેઠા છે, અને આપણે આચરણ વગરના આવા બાવાઓના પગ પકડી રહ્યા છે. ખરેખર જાગવાનો સમય પાકી ગયો છે. આવા પાખંડીઓ જ્યાં જ્યાં પણ હોય ત્યાં જવાનું બંધ કરો, ત્યાં દાન આપવાનું બંધ કરો, ત્યારે તેને તેની નાની યાદ આવી જશે. સત્ય ધર્મ, સનાતન ધર્મની આડમાં પોતાની દુકાનો ચલાવતા આવા લોકોથી સાવધાન, આવા ઢોંગીઓથી સાવધાન, આવા ઢોંગીઓને ઓળખવાની જરૂર છે. આજે પણ સાચા સંતો છે, સાચા સાધુઓ છે, સિલવંત સાધુઓને વારંવાર નમન કરવાની જરૂર છે, સાધુતાને દંડવત કરવાની જરૂર છે, પણ પાખંડીઓને નહીં. પાખંડીઓને ફટકારવાની જરૂર છે, પાખંડીઓથી દૂર થઈ જવાની જરૂર છે. આ પૃથ્વી આવા પાખંડીઓના હિસાબે, આવા પાખંડ કરતા લોકોને હિસાબે સનાતન ધર્મ બદનામ થઈ રહ્યો છે, ત્યારે આવા પાખંડીઓની કોઈ પણ મઠીમાં ન જવું જોઈએ. ભજન મઠી નામ હોય, પણ જો ભજન ના હોય, ત્યાં સાધુતા ના હોય, તો આવા સ્થાનને છોડી દેવા જોઈએ, આવા બાવાઓને ત્યજી દેવા જોઈએ, આવા બાવાઓને ત્રિરસ્કૃત કરવા જોઈએ. આંબા જળને કાંઠે રૂડું સતા ધારસે ધામ, અવતારી થઈને આવ્યો સાચો સંત બાપુ શ્યામ. આપા ગીગાએ જ્યાં ભજન કર્યું, સતનો આધાર એટલે સતાધાર, એ સતાધારને બચાવવું જરૂરી છે, સત્ય ધર્મને બચાવવો જરૂરી છે, સનાતન ધર્મને બચાવવો જરૂરી છે, સત્ય ધર્મનું રક્ષણ કરવું જરૂરી છે. પણ સાધુતાની આડમાં પાખંડને ક્યારેય બચાવવા ન નીકળવું જોઈએ. વર્તમાનમાં આપણા મૂળ સ્થાનો, આપણી ધરોહરો પર પાખંડીઓ હાવી થઈ ચૂક્યા છે, જેનામાં સત નથી, સાધુતા નથી, પણ દંભ અને પાખંડ અને વ્યભિચાર હોય. આવા પાખંડીઓને ક્યારેય નમન ન કરવું જોઈએ, અને એને બચાવવા પણ ન નીકળવું જોઈએ. આવો સત્ય ધર્મનું રક્ષણ કરીએ, શાશ્વત ધર્મનું રક્ષણ કરીએ, સતનો આધાર સતાધારને બચાવીએ, પાખંડીને નહીં. સતનો આધાર સતાધાર, જે આપા ગીગા પૂજ્ય શ્યામજી બાપુ, પૂજ્ય જીવરાજ બાપુ
અનેક મહાન સંતોએ ભજન કર્યું છે, સતને ટકાવ્યું છે, ત્યારે વર્તમાનમાં આ સ્થાન પર આવી બેઠેલા બની બેઠેલા બાવાઓ જ્યારે એમના ઉપર આરોપો લાગી રહ્યા હોય, આચરણ વગરના હોય, એમનું આચરણ વગરનું જીવન હોય, ત્યાં સાધુતા જન્મતી નથી. પાખંડ, દંભ અને વ્યભિચાર જ્યાં લિપ્ત થયા હોય, એવા આરોપો લાગી રહ્યા હોય, ત્યારે ખરેખર સાધુતાના દર્શન કરવા જોઈએ, પણ પાખંડીઓના ક્યારેય નહીં. અને સતનો આધાર સતાધારને બચાવવાની જરૂર છે, સત્ય ધર્મના રક્ષણ માટે બહાર આવવાની જરૂર છે, પણ પાખંડીઓના બચાવમાં ક્યારેય ન ઉતરવું જોઈએ, પાખંડીઓનું રક્ષણ ક્યારેય ન કરવું જોઈએ, સતને બચાવવા માટે થઈને પાખંડીઓને તિરસ્કૃત કરવા જોઈએ, પાખંડીઓને આવી આપણી જે પવિત્ર જગ્યાઓ છે, આપણા પવિત્ર સ્થાનો છે, ત્યાંથી દૂર કરવા જોઈએ. આવા પાખંડીઓના હિસાબે આપણી મૂળ ધરોહર, આપણા પવિત્ર સ્થાનો, આપણા યાત્રાધામો બદનામ થઈ રહ્યા છે. સાધુતાને વંદન કરીએ, નમન કરીએ, દંડવત કરીએ. સતનો આધાર સતાધાર એ આપણું સનાતન ધર્મનું, શાશ્વત ધર્મનું, વૈદિક ધર્મનું પવિત્ર યાત્રાધામ છે, તેને બચાવવું જરૂરી છે, પાખંડીઓને નહીં. ધર્મની આડમાં દંભ અને વ્યભિચાર આચરી રહેલા બની બેઠેલા બાવાઓને ક્યારેય બચાવવા ન નીકળવું જોઈએ. આવો સત્ય ધર્મના રક્ષણ માટે થઈને આગળ આવીએ.